गुरु बुलेटिन की शुरुआत एक महत्वपूर्ण ने गंभीर समाचार थी। अमदावाद स्थित इसरो में भीषण आग लागी छे अने आग लगता अफरा तफरी नो माहौल सर्जायो छे। फायर ना जवानों ब्रिगेड कॉल जाहिर करो छे। 25 फायर ना वाहनों साथे आवी पहुंचेला 60 थी वधु फायर ना जवानों आग ओलवानी कामगिरी में लागी गया छे। इसरो ना 37 नंबर ने इमारत में आवेला मशीनरी विभाग में आ आग लागी छे। अंदर लोको होवानी आशंकाए नजीकनी हॉस्पिटल नी एम्ब्युलेंस पण इसरो तैनात करी देवामां आवी छे। तो एक गंभीर समाचार, अमदावाद स्थित इसरो में भीषण आग लागी छे। 37 नंबर नी आ इमारत इसरो नी जेमां आग लागी छे अने ब्रिगेड कॉल जाहिर करवामां आव्यो छे। 60 थी वधु फायरना जवानो आग ओलवा प्रयास करी रह्या छे। 25 फायरना वाहनों पहुंची गया छे अने आग पर काबू मेळवा प्रयास हाथ धराई रह्या छे। मशीनरी विभागनी आ बिल्डिंग छे अने त्यां आ आग लागी छे। हवे अंदर लोको होवानी आशंका छे अने तेथी ज नजीकनी हॉस्पिटल्सनी एम्ब्युलेंस पण त्यां इसरो खाते तैनात करी देवाई छे। ए गंभीर समाचार आ साबित थई शके छे। जो के हाल फायरना जवानो फायर फाइटर्स तमाम प्रयास हाथ धरी रह्या छे आग पर काबू मेळवा माटे, परंतु अमे आ दृश्यो आपने देखाड़ी रह्या छीए। दूर दूरथी पण आ आगना धुमाड़ा जोवा मळी रह्या छे। तो आप बीजी तरफ जोई रह्या छो के फायरना वाहनों इसरोनी अंदर प्रवेशी रह्या छे। एक बाद एक 25 जेटला फायर फाइटर्स पहुंची गया छे। आ एक्सक्लूसिव फूटेज आपनी टीवी स्क्रीन पर। तो एक गंभीर समाचार, इसरो में आग लागी छे। हवे जोवानुं रहेशे के क्यूं कारण सामे आवे छे, क्या कारण थी आ आग लागी छे, परंतु हाल आग पर काबू मेळवाना प्रयास हाथ धराई रह्या छे। फायरना 25 वाहनों 60 फायर फाइटर्स घटनास्थले पहुंची गया छे। इसरोनी इमारत 37 नंबरनी इमारत ज्यां आग लागी छे त्यां सतत पाणीनो मारो चलावी रह्या छे। बीजी तरफ ब्रिगेड कॉल जाहेर करायो छे, एटले ब्रिगेड कॉल ले त्यारे ज जाहेर कराई छे ज्यारे एक गंभीर घटना होय, आगनो आग मोटी लागी होय। अने आ ब्रिगेड कॉलथी जे समझी शकाय छे के केटली मोटी आग लागी छे इसरोमां। 37 નંબરની આ ઇમારત છે તો અંતરિક્ષ ક્ષેત્રે રિસર્ચ કરતી અને ભારતીય અંતરિક્ષ માટે કામ કરતી ઇસરો આ સંસ્થા જેના 37 નંબરની આ બિલ્ડિંગમાં આગ લાગી છે, મશીનરી વિભાગ છે, મોટું નુકસાન જાય તેવી શક્યતા છે। બીજી એક આશંકા સેવાઈ રહી છે કે અંદર આ મશીનરી વિભાગમાં આ બિલ્ડિંગમાં લોકો પણ હોઈ શકે છે। આ જો આશંકા છે આપને જણાવી, અને તેથી જ આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। તો સૌ પ્રથમ તો આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે। તો આ એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને દેખાડી રહ્યા છે, Z24 કલાક એક્સક્લુઝિવ ફૂટેજ આપની ટીવી સ્ક્રીન પર, જ્યાં સ્પષ્ટપણે દૂરથી પણ સ્પષ્ટ રીતે આ વિકરાળ આગના ધુમાડા દેખાઈ રહ્યા છે। દૂર દૂર સુધી આ આગના ધુમાડા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ ફૂટેજમાં આપ જોઈ રહ્યા છો આ ઇસરોની જે બિલ્ડિંગ 37 નંબરની બિલ્ડિંગમાં આગ લાગી છે તેના જ આ દ્રશ્યો છે જ્યાં આગ લાગી છે। તો હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે, પરંતુ ત્વરિતપણે આગ પર કાબુ મેળવાય તે પણ જરૂરી છે। કારણ કે ઇસરોનો આ મશીનરી વિભાગ છે જ્યાં મોંઘીદાટ મશીનો પણ હોઈ શકે છે। હવે એ તો તપાસ બાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં કેટલું નુકસાન ગયું છે આગમાં, પરંતુ હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે ત્વરિતપણે આગ પર કાબુ મેળવાય। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, એટલે સ્વાભાવિક એ સમજી શકાય કે બ્રિગેડ કોલ એક મોટી દુર્ઘટના મોટી આગ બાદ જ આ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। મિતેશ ગોહિલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મિતેશ, સૌપ્રથમ જાણવા માંગીશું કેટલી મોટી આ આગ છે અને હાલ કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? નિશ્ચિત કહી શકાય કે ઇસરો એક ખૂબ જ મહત્વનો વિસ્તાર કહી શકાય કે ઇસરોનો જે આખો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ જે આવેલો છે અને જે મશીનરી ડિપાર્ટમેન્ટ આવો છે તેની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આગ લાગવાના બનાવની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થતા જ હાલ ફાયર બ્રિગેડના 25 થી વધુ ફાયર ફાઈટર અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। હાલ જે સ્થળ ઉપર જે આગ લાગી છે અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે
તેની જો ખાસ નિશ્ચિત વાત કરું તો આગને કરતા વધારે પ્રમાણ કેમિકલ હોવાના કારણે ધુમાડાનું પ્રમાણ ખૂબ જ વધુ છે, જેના કારણે ફાયર જવાનોએ અંદર આગ ઓળવવા માટે એટલે કે જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યા પર જવા માટે પણ અઘરું બની રહ્યું છે. સાથે જ કહી શકાય કે ધુમાડાઓ વધુ પ્રમાણમાં હોવાથી આખો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં આગળ વેન્ટિલેશનનો ક્યાંક અભાવ પણ છે, જેથી કરીને અત્યારે ચક્રવાત જેવા મશીનરી અને વેન્ટિલેશન દ્વારા જે ધુમાડો છે તેને દૂર કરવા માટે ફાયર જવાનો દ્વારા મદદ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની પણ વાત છે, જેથી કરીને 9 જેટલા એમ્બ્યુલન્સ પણ અત્યારે ઘટના સ્થળે છે. ચીફ ફાયર ઓફિસર સહિત એડિશનલ ફાયર અધિકારી પણ હાલ ઘટના સ્થળે આવી ગયા છે. હજી ઘટના બની છે તેને લઈને બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવાયા છે. ખૂબ જ મોટી વાત કહી શકાય, હાલ કોઈ કેઝ્યુઅલિટીના સમાચાર નથી. આખી યુનિટની જો વાત કરું તો યુનિટને અત્યારે એસઆરપી જવાનોના જે પણ પોલીસ અધિકારી છે તે લોકોએ આખું યુનિટ અંડર કંટ્રોલમાં કર્યું છે અને કોઈ જ પ્રકારની માહિતી તમામ જે અધિકારી છે તેમની પાસેથી પણ માહિતી ચોક્કસ નથી આવી રહી. તેમના પણ મોબાઈલ ક્યાંક લઈ લેવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે જે જગ્યાએ આગ લાગી છે તે આગમાં માત્ર અત્યારે ધુમાડાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને વધુ આ ધુમાડો ન પ્રસરે આગ જે સ્થળ પર લાગી છે કે કેમિકલ હોવાની જે વાત છે તે કેમિકલને કઈ રીતના ઝડપથી બંધ કરવું તે માટેની અત્યારે પ્રક્રિયા કરવામાં આવી છે. બિલકુલ મિતેશ, હાઈ સિક્યોરિટી ઝોન ગણાય છે ઇસરો, એટલે સ્વાભાવિકપણે સિક્યોરિટી પણ ત્યાં મજબૂત દેખાઈ રહી છે. શું કોઈ કારણ જાણવા મળી રહ્યું છે, કોઈ પ્રાથમિક કારણ કે કયા કારણોસર આટલી ભયાનક વિકરાળ આગ લાગી છે? ચોક્કસ નિશ્ચિત ચોક્કસ કારણ કેવું એ તો હાલ ઘણું જ અઘરું બની રહ્યું છે, પરંતુ જે જગ્યાએ 37 નંબર થી લઈ જે 27 નંબર નું જે યુનિટ આવેલું છે તે યુનિટ ની અંદર ક્યાંક આગ લાગી છે અને આખો યુનિટ જે છે તે ટેકનિકલ યુનિટ હોવાની વાત સામે આવી રહી છે. ક્યાંક કેમિકલ એટલે કે કેમિકલ નું જે સંશોધન છે સાયન્સ ની જે પરિભાષામાં કહી શકાય તે વિસ્તાર ની અંદર આગ લાગી રહી છે એવું માની શકાય અત્યારે પ્રાથમિક કારણ ની અંદર, કે ક્યાંક કેમિકલ ની અંદર કંઈક સંશોધન કે કોઈ કામ પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન આ ઘટના આગની બની હોય, કાં તો પછી શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે. એટલે કે ચોક્કસ કારણ કેવું હાલ ઘણું મુશ્કેલ છે, કોઈ જ અધિકારી દ્વારા આ આગનું કારણ હજુ સુધી મીડિયા સમક્ષ કે કોઈ માહિતી નથી મળી, પરંતુ જે આગ છે તે આગને લઈને ફાયર જવાનોની ટીમ, ફાયરના અધિકારી, 25 થી વધુ ફાયર ફાઈટર અત્યારે ઘટના સ્થળે છે, એમ્બ્યુલન્સ પણ કેઝ્યુઅલિટીના બનાવની વાત સામે આવતા ઘટના સ્થળે છે, તમામ પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે. બિલકુલ મિતેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, અપડેટ મેળવીશું આપની પાસેથી. અમદાવાદ ઇસરો ખાતે આગ લાગવાનો બનાવ બન્યો. જે રીતના આગ લાગવાનો બનાવ બન્યો છે, 9 જેટલા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. જે રીતના તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ઇસરો ખાતે જે મશીનરી ડિપાર્ટમેન્ટ 37 નંબરનું જે બિલ્ડિંગ આવેલું છે તે બિલ્ડિંગની અંદર આગ લાગવાનો બનાવ બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમની સાથે કહી શકાય કે એમ્બ્યુલન્સ વાન પણ અત્યારે અહીંયા ઘટના સ્થળે અત્યારે પહોંચી ચૂકી છે અને સાથે જે આગ લાગવાનો બનાવ છે તેની અંદર 9 જેટલા ટોટલી ફાયર ફાઈટર અત્યારે ઘટના સ્થળે છે. 40 જેટલા ફાયર જવાનો આ આગને બુઝાવવા માટે હાલ પહોંચી ચૂક્યા છે. જે રીતના સમગ્ર જે ઘટના આગની બની છે તે આગની ઘટનાને પગલે ફાયર જવાનોની ટીમ સહિત અત્યારે ફાયર ફાઈટર અને ચીફ ફાયર ઓફિસરથી લઈ એડિશનલ ચીફ ફાયર ઓફિસર પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે મિતેશ ગોયલ, જી 24 કલાક, અમદાવાદ. તો એક ભીષણ આગના સમાચાર, અને આ આગ લાગી છે ઇસરોમાં, ખૂબ જ ભયંકર અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે આ આગે. જે રીતે અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ જણાવી રહ્યા હતા કે કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી, કેમિકલ આ ડિપાર્ટમેન્ટમાં હોવાથી ધુમાડાનું પ્રમાણ વધુ દેખાઈ રહ્યું છે, પરંતુ સતત ફાયર ફાઈટરો પ્રયત્ન કરી રહ્યા છે કે આ આગ પર ત્વરિતપણે કાબૂ મેળવવામાં આવે. આ એક્સક્લુઝિવ ફૂટેજ એક તરફ અમે આપને દેખાડી રહ્યા છીએ, બીજી તરફ ઇસરોનો મેઇન ગેટ અમે આપને દર્શાવી રહ્યા છીએ, જ્યાં સતત એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ સતત ઇસરોમાં જે જગ્યાએ આગ લાગી છે ત્યાં પહોંચી રહ્યા છે. તો એક ભયંકર આગના સમાચાર, અને કહેવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે કે આગ પર ક્યારે કાબૂ મેળવાશે અને શું કારણ છે આ આગ પાછળ. તો અમદાવાદ કલેક્ટર વિક્રમ પાંડે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે, એટલે ઇસરો પહોંચી ગયા છે. આપને જણાવી, આગ એટલી વિકરાળ છે, એટલી ભયાનક આગ છે કે અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે, અમદાવાદ કલેક્ટર પણ ત્યાં પહોંચી ગયા છે. ઇસરો સંકુલમાં ભીષણ આગથી અફડાતફડી મચી ગઈ છે અને ઇસરોના કર્મચારીના પરિવારજનો પણ સંકુલ પહોંચી ગયા છે, કારણ કે
એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ બિલ્ડિંગ 37 નંબરનું આ બિલ્ડિંગ ઇસરોમાં લોકો પણ ફસાયા હોઈ શકે છે. હજુ આ આશંકા છે, આપને જણાવીએ ફરી એક વખત કે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી આ બાબતે મળી નથી, કારણ કે હાઈ સિક્યોરિટી ઝોન ગણાય છે આ. ખૂબ જ કડક સિક્યોરિટી ઇસરોમાં રાખવામાં આવે છે અને હાલ તમામ કંટ્રોલ SRPના જવાનો જે આજે હાજર છે તેમણે કરી લીધું છે. સંજય ટાંક અમારા રિપોર્ટર ફોનલાઈન પર જોડાયા છે. સંજય, હાલ શું સ્થિતિ છે, કેટલી ગાડીઓ ફાયર ફાઈટરની ત્યાં પહોંચી ગઈ છે? બિલકુલ નિશ્ચિત છે, અમદાવાદના જે ઇસરો જે આવેલું છે ત્યાં આગની ઘટના જે સામે આવી છે અને ખાસ કરીને ફાયરને જ્યારે ઘટનાની જાણ થઈ અને ફાયરના જવાનો હાલ ત્યાં પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને 60 થી વધુ ફાયરના જવાનો ત્યાં ઇસરોમાં આગ જે ઘટના આગની જે ઘટના બની છે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે 25 થી વધુ ફાયર ફાઈટર જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જે મેજર કોલ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવે છે. કેટલાક લોકો અંદર ફસાય હોવાની વિગતો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહી છે અને 3 એમ્બ્યુલન્સ 108 ની 3 એમ્બ્યુલન્સ અને 3 ખાનગી એમ્બ્યુલન્સ છે તે ઘટના સ્થળે અંદર ઇસરોમાં પહોંચી છે. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને જે છે જે લોકોના જે સગા જે છે તે ઇસરોમાં જે કામ કરતા હોય તો તેના સગાવાલાઓ પણ ઇસરોની બહાર આવી ગયા છે અને ખાસ કે તેઓ પણ ચિંતિત છે. ત્યારે કહી શકાય કે હાલ જે આગની ઘટના બની છે ત્યારે ફાયર વિભાગ દ્વારા જે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને સંજય જાણવા માંગીશું આ જે વિભાગમાં આગ લાગી છે ઇસરોની જે આ બિલ્ડિંગ છે કેવા પ્રકારની આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં કેવા પ્રકારનું કાર્ય થતું હતું, શું એ અંગે કોઈ જાણકારી મળી છે? ખાસ કરીને કેમિકલના જે કેમિકલમાં આગ લાગી હોવાની વિગતો હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે, પરંતુ પ્રાથમિક વિગતો જ છે કારણ કે ઓફિશિયલ કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી. એટલે કયા કારણોસર આગ લાગી છે તે હજુ કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ તો જે છે ફાયરના વિભાગો જે છે તે ફાયરના જવાનો જે 60 થી વધુ પહોંચી ચૂક્યા છે. ફાયર ફાઈટર જે છે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે બહુ મોટી આગ છે અને તેના કારણે જ આ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. સંજય, શું એ જાણવા મળી રહ્યું છે કયા કયા વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે, કારણ કે ખૂબ જ મોટી અને ગંભીર ઘટના દેખાઈ રહી છે? બિલકુલ નિશ્ચિત, જે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે બહુ મોટી આગની ઘટના છે અને પોલીસના જવાનો જે હાલ ત્યાં છે, સાથે સાથે ફાયર વિભાગના તમામ અધિકારીઓ જે ચીફ ફાયર ઓફિસર છે, એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે, તમામ અધિકારીઓ જે અહીંયા પહોંચ્યા છે. ઇસરોના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે જ છે એટલે કહી શકાય કે મોટી ઘટના છે, આગની મોટી ઘટના છે. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક વાત એ છે કે પ્રાયોરિટી એ છે કે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ શું હકીકત છે, ઘટના કેવી રીતે બની તે ત્યારબાદ જ ખ્યાલ આવશે. બિલકુલ સંજય, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સંજય ટાંક જે જણાવી રહ્યા છે કે હાલ પ્રાથમિકતા એ વાતને આપવામાં આવી રહી છે કે કેવી રીતે કેટલી ત્વરિતપણે આ આગ પર કાબૂ મેળવી શકાય, કારણ કે બ્રિગેડ કોલ મેજર કોલ જાહેર કરાયો છે એટલે 25 થી વધુ ફાયર ફાઈટર ત્યાં ફાયર ફાઈટરની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ ત્યાં 60 થી વધુ જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે, સતત આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. હવે આ કેમિકલમાં આગ લાગી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ફરી એક વખત આપને અમે જણાવીએ કે આ પ્રાથમિક અહેવાલો અમને મળી રહ્યા છે. ઇસરો એક હાઈ સિક્યોરિટી ઝોન છે જ્યાં ખૂબ જ કડક સિક્યોરિટી રાખવામાં આવતી હોય છે સામાન્ય દિવસોમાં પણ, ત્યારે જ્યારે આજે આગની ઘટના બની છે અધિકારીઓ અમદાવાદ કલેક્ટર પણ ત્યાં પહોંચી ગયા છે અને ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, તો તમામ ફાયર વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને સતત એ માહિતી એકત્ર કરી રહ્યા છે અને આગ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય તેનો પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે. ઇસરોના કર્મચારીના પરિવારજનો પણ બીજી તરફ સંકુલ પહોંચી ગયા છે, તેમના સગાઓ પહોંચી ગયા છે, કારણ કે એવા પણ સમાચાર છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી છે એ બિલ્ડિંગમાં અમુક લોકો ફસાયા છે. તો હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. જો કોઈ લોકો ફસાયા છે જે આશંકા સેવાઈ રહી છે તો તેને કઈ રીતે બહાર કાઢવા એ તમામ પ્રકારની કાર્યવાહી, ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. એમ્બ્યુલન્સ પણ ત્યાં બોલાવી લેવાઈ છે, 108ની 3 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ છે. ખાનગી હોસ્પિટલ્સની પણ જે એમ્બ્યુલન્સ છે ત્યાં પહોંચી ગઈ છે. મશીનરી વિભાગ છે, આપને જણાવીએ મશીનરી આ વિભાગ કહેવામાં આવે છે જે 37 નંબરની આ બિલ્ડિંગ છે ત્યાં કેમિકલ પણ રાખવામાં આવ્યું હતું જે રીતના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. અને આ કેમિકલના કારણે જે ધુમાડો છે એ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. પરંતુ એક વાત અહીંયા સમજવી પણ જરૂરી છે કે જ્યારે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે એટલે કે આ એક મોટી ઘટના છે, એક મોટી દુર્ઘટના છે.
હવે આગ પર કાબુ મેળવ્યા બાદ એ તપાસ કર્યા બાદ જ એ સામે આવી શકશે કે આગનું કારણ શું છે, કયા કારણોસર આગ લાગી, શું કોઈ રિસર્ચ એટલે કે શું કોઈ રિસર્ચ કરતી વખતે કોઈ કેમિકલ ના કારણે આગ લાગી છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, તે હવે એ તપાસ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ પ્રાથમિક જે સમાચાર છે, જે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે મૂળ ઘટના છે કે આગ લાગી છે, બિલ્ડિંગમાં લોકો ફસાયા હોવાની આશંકા છે. બીજી તરફ ફાયરના 60થી વધુ જવાનો સતત આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરી રહી છે. 25થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફરી એકવાર મેં આપને જણાવી દઈએ, અમદાવાદના ઇસરોમાં 37 નંબરની બિલ્ડિંગમાં આગ લાગી છે અને અમે આપને સતત જે આ દ્રશ્યો દેખાડી રહ્યા છે, એક્સક્લુઝિવ ફૂટેજ આપ જોઈ રહ્યા છો કે આ ધુમાડાનું પ્રમાણ જે સાબિતી છે કે કેટલી વિકરાળ અને મોટી આ આગ લાગી છે. બીજી તરફ જે રીતે મિતેશ ગોહિલ અમારા રિપોર્ટર જણાવી રહ્યા હતા કે ક્યાંક ધુમાડો એટલા પ્રમાણમાં છે તો વેન્ટિલેશનનો પણ ક્યાંક અભાવ લાગી રહ્યો છે, એટલા માટે જ સમય લાગી રહ્યો છે ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવા માટે. પરંતુ લાગી રહ્યું છે કે જે પ્રમાણના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે, જે સંખ્યામાં ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી છે, લાગી રહ્યું છે કે આગ પર જલ્દી જ કાબુ મેળવવામાં આવી શકે છે. પરંતુ આ હજુ પણ આપને જણાવીએ, આ આશંકા સેવાઈ રહી છે. આ એક પ્રાથમિક સમાચાર પ્રમાણે જે હાલ Z24 કલાક સૌથી પ્રથમ અમે આપને જે પળના અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ તે પ્રમાણે આગ ખૂબ જ વિકરાળ છે. કેમિકલના કારણે ધુમાડો ખૂબ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 25થી વધુ ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે અને જે અપડેટ મળી રહ્યા છે કે CISFનો જવાન પણ દાજ્યો છે, એટલે પરિવારજનો પણ, લોકોના ઇસરોમાં કામ કરતા કર્મચારીઓના પરિવારજનો પણ ત્યાં ચિંતામાં પહોંચી ગયા છે. અને બીજી તરફ જે અધિકારીઓ છે એ પણ પહોંચી ગયા છે. અમદાવાદના કલેક્ટર પણ પહોંચી ગયા છે, ફાયર વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે. એટલે સ્વાભાવિકપણે કે બ્રિગેડ કોલ જાહેર કરાયો હોય ત્યારે અફરાતફરીનો માહોલ ચોક્કસથી હોય અને પ્રાથમિકતા એ જ બાબતને આપવામાં આવી રહી છે કે કઈ રીતે આગ પર કાબુ મેળવી શકાય. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો, કે ધુમાડાના પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં છે, જે રીતે મિતેશ જણાવી રહ્યા હતા અને સંજય ટાંક અમારા રિપોર્ટર પળેપળના અપડેટ્સ પહોંચાડી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે એક વાત સ્પષ્ટ છે કે કેમિકલના કારણે આ ધુમાડાનું પ્રમાણ વધુ હોઈ શકે છે, પરંતુ હાલ આ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે ટીવી સ્ક્રીન પર. આ એક્સક્લુઝિવ દ્રશ્યો પરથી એક વાત અહીંયા સ્પષ્ટ થઈ રહી છે કે આગનું પ્રમાણ ખૂબ મોટું છે અને એટલા માટે જ આ બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. હાલ 25થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. પરંતુ જો કેમિકલના કારણે આગ લાગી હશે તો આગળના સ્ટેપમાં એક કુલિંગ ફોર્મ જે કહેવાય છે એનો પણ મારો કદાચ કરવામાં આવી શકે છે, જો પાણીથી આ આગ પર કાબુ ન મેળવાયું તો. પરંતુ હાલ આ પ્રાથમિક એક શક્યતાઓ છે, પરંતુ હવે એ સમય જતાં અથવા તો એ તપાસ બાદ જ ખ્યાલ આવશે અથવા તો અધિકારીના નિવેદન બાદ જ ખ્યાલ આવી શકશે કે કયું એ કારણ છે કે જેના કારણે ઇસરો જેવી આ સંસ્થામાં જ્યાં મોટા મોટા અંતરિક્ષની શોધ અને રિસર્ચ થઈ રહ્યા છે, કાર્યો થઈ રહ્યા છે, ભારતીય અંતરિક્ષમાં ખૂબ મોટું યોગદાન ઇસરોનું જ્યારે છે અને આવી ઇસરોની સંસ્થામાં જ્યારે આગ લાગી રહી છે, આગના આ ઘટના સામે આવી છે, ત્યારે એક ગંભીર સમાચાર ચોક્કસથી સાબિત થશે. તો ઇસરોમાં ભયાનક આગ લાગી છે અને જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે, સમાચાર મળી રહ્યા છે, વધુ માહિતી મેળવીએ કે કયા પ્રકારનો આ ઘટના છે, બનાવ છે. મિતેશ ગોહિલ અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે. મિતેશ, ઇસરો જેવી સંસ્થા જેનું અંતરિક્ષમાં ખૂબ મોટું યોગદાન અને રિસર્ચનું એક કામ છે, તેની ઇસરોમાં આ આગ લાગી છે, કેવી આ ઘટના, કેટલી વિકરાળ આ ઘટના છે અને હાલ શું અપડેટ મળી રહ્યા છે? નિશ્ચિત, જેમ આપે જણાવ્યું તે મુજબ ઇસરો એક ખૂબ જ મોટું સેન્ટર કહી શકાય કે અંતરિક્ષમાં પણ જેનું સ્થાન છે તેમાંનું આ ઇસરો છે. ઇસરોની અંદર જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. હું અહીં જે દ્રશ્યો છે તે દ્રશ્ય બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે ઇસરો ખાતે જે સ્થળ પર જે જગ્યાએ આગ લાગી છે તે સ્થળ પરના દ્રશ્યો તમે અહીંથી લાઈવ જોઈ રહ્યા છો. આ જે ધુમાડાના જે દ્રશ્યો છે, નિશ્ચિત તે ધુમાડાના દ્રશ્યમાં જ સ્પષ્ટ થાય છે કે જે આખું સેન્ટર આવેલું છે, 37 નંબરનું સેન્ટરની વાત
છે, 37 નંબરના બિલ્ડિંગની વાત છે કે જેના આ લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આગ નથી જોવા મળી રહી, પરંતુ નિશ્ચિત ધુમાડાનું પ્રમાણ છે. જે માહિતી જે પ્રાથમિક સામે આવી છે કે જે સ્થળ પરથી હાલ જે ધુમાડા તમે જોઈ રહ્યા છો તે આખું ક્યાંક રિસર્ચ સેન્ટર છે કે એ જ સ્થળ ઉપર રિસર્ચ સેન્ટર છે, એટલે કે રિસર્ચ ચાલી રહ્યું હતું તેવી માહિતી છે. જે ઘટના બનતાની સાથે જ અત્યાર સુધી 25થી વધુ ફાયર ફાઈટરો અત્યારે આ જે સ્થળ પર આવી પહોંચેલા છે, અને જે જગ્યાએ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી નિશ્ચિત તે મુજબ છે કે આગ લાગવાની અંદર કેટલીક કેઝ્યુલિટી પણ થઈ શકી હોવાની શક્યતાઓ છે, જેથી કરીને 308 જે એમ્બ્યુલન્સ છે તે ઘટના સ્થળે અંદર છે. પેલી બાજુ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગના પાછળના દ્રશ્ય છે, પરંતુ આગળની બાજુ તમામ ફાયરની ગાડી પણ ઉભેલી છે, સાથે જ એમ્બ્યુલન્સ પણ અહીંયા છે. અત્યારે જે યુનિટ તમે જે દ્રશ્યમાં નિશ્ચિત જોઈ રહ્યા છો તે યુનિટ આખું 37 નંબરનું યુનિટ જે રિસર્ચ સેન્ટર છે, જે ત્યાં અત્યારે આખું જે SRPના જવાનો ટીમ છે તેમણે હેન્ડઓવર કરી લીધું છે. બહારની કોઈ જ વ્યક્તિને ઇસરો ખાતે અત્યારે પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. જે પણ વ્યક્તિ, જે પણ અધિકારી છે, માત્ર અધિકારી જ ફોન પર વાતચીત કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આ સ્થળના જે લાઈવ દ્રશ્ય નિશ્ચિત આપણે જોયા, હાલ પણ આ જગ્યા ઉપર અત્યારે આગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ધુમાડા જોવા મળી રહ્યા છે. આગ પર કંટ્રોલ મેળવવા માટે 25 જેટલા ફાયર ફાઈટરો અત્યારે આ ઘટના સ્થળે છે, 60 જેટલા ફાયર જવાનો આગને કંટ્રોલ માટે અત્યારે છે, 2 ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત ડિવિઝનલ ફાયર અધિકારી પણ ઘટના સ્થળે આવી ચૂક્યા છે. કહી શકાય કે આગ ક્યારે બુઝાશે, આખું જે રિસર્ચ સેન્ટર છે તે આગ ક્યારે બુઝાશે તે કહેવું ઘણું જ મુશ્કેલ છે. સાથે જ એક સૌથી મોટી જે નિશ્ચિત શરૂઆત પણ આપણે વાત કરી કે ઇસરોનું એક અંતરિક્ષમાં સ્થાન છે, રિસર્ચ આ જગ્યા પર અનેક પ્રમાણમાં રિસર્ચ થયેલા છે, અને સાથે જ અંતરિક્ષની જે માહિતીઓ છે તેનું પણ સેટેલાઇટ દ્વારા જે માહિતી આપતા તમામ જે સંશોધનો છે તે આ સેન્ટર પર પણ થાય છે. જો કોઈ કેઝ્યુઅલિટી હશે કે જેની અંદર કોઈ સંશોધન કરતા દ્વારા જે આ રિસર્ચ સેન્ટર છે ત્યારે જે માહિતી જે રીતના સામે આવી રહી છે, ત્યારે કોઈ જાનહાની કે કોઈ નુકસાન થયું છે તેવી પણ જો માહિતી સામે આવે તો એક ખૂબ મોટો ભયાનક વાત કહી શકાય. પરંતુ હાલ આ બાબતે ચોક્કસ માહિતી સામે નથી આવી, પણ આગ કયા કારણથી લાગી તે પણ માહિતી સામે નથી આવી. તમામ માહિતી જે કોઈ અધિકારી જ્યારે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપશે ત્યારે જ સામે આવી શકશે. મિતેશ, સૌથી એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જે બિલ્ડિંગ જ્યાં જોવા મળી રહી છે, જ્યાં ધુમાડા નીકળી રહ્યા છે, આ કેવા પ્રકારની બિલ્ડિંગ છે? કારણ કે અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે એક મશીનરી આ વિભાગ છે, તો કેવા પ્રકારનું કાર્ય આ બિલ્ડિંગમાં થતું હતું, શું એ બાબતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? નિશ્ચિત ચોક્કસ માહિતી તો આ બિલ્ડિંગની નથી આવી, પરંતુ જે રીતના સિક્યુરિટી ગેટ ઉપર જે રીતના મીડિયા દ્વારા જે રીતના 24 કલાકની ટીમ દ્વારા જે વાતચીત થઈ તેમાં એટલી માહિતી સામે આવી હતી, કેમેરા સામે નહીં પરંતુ મૌખિક માહિતી સિક્યુરિટી ગાર્ડ દ્વારા જણાવવામાં આવેલ કે 37 નંબરનું જે યુનિટ છે જે ક્યાંક કેમિકલ જે યુનિટની અંદર રાખવામાં આવતા હોય છે કે ક્યાં પછી રિસર્ચ સેન્ટર એટલે કે રિસર્ચ જે જગ્યાએ થતો હોય છે તે યુનિટની અંદર આગ લાગી હોવાના સમાચાર છે. એટલે હાલ એ જગ્યા ઉપર અત્યારે આગ લાગી છે અને ધુમાડા નીકળી રહ્યા છે. આગ બુઝાવવા માટે ખાસ કરીને ધુમાડો જો દૂર થાય તે પછી જ ફાયરના જવાનો બિલ્ડિંગની અંદર પ્રવેશ કરી શકશે, જેના માટે ચક્રવાત જેવા જે ફાયર વિભાગ પાસે વાહન સાધનો છે, અત્યાધુનિક જે ઇક્વિપમેન્ટ છે, એક્ઝોસ્ટ ફેન છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને ઝડપથી આગ બુઝાય અને કોઈ વ્યક્તિ અંદર ફસાયું છે કે નહીં તેની જો કેઝ્યુઅલિટી થઈ છે તો તેમને પણ બચાવવા બહુ ખૂબ જ મહત્વની વાત છે. કારણ કે રિસર્ચ સેન્ટરના જે સમાચાર છે એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, ખૂબ જ ચિંતાની વાત કહી શકાય કે ઇસરો જેવા સેન્ટરની અંદર જ્યારે આગ લાગી છે, રિસર્ચ સેન્ટરમાં જે વિસ્તાર છે તે વિસ્તારમાં આગ લાગી છે. એટલે કે ઝડપથી બને એટલું ઝડપથી આગ પર કંટ્રોલ મેળવવામાં આવે અને ફાયરના જવાનો જે જગ્યાએ જે સેન્ટર પર જે આગ લાગી છે તે સ્થળ પર પહોંચે અને તે સ્થળ પર પહોંચ્યા બાદ જ માહિતી સામે આવી શકશે કે હકીકતમાં કોઈ કેઝ્યુઅલિટી થઈ છે કે કેમ અને આગનું કારણ ચોક્કસથી શું છે. બિલકુલ મિતેશ, અમારી સાથે જોડાયેલા રહેશો. કો મિતેશ, સવાલ એ થઈ રહ્યો છે કે જે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે, તો બ્રિગેડ કોલ જાહેર કર્યો છે એટલે કેટલી મોટી આ ઘટના કહી શકાય મિતેશ? ચોક્કસ નિશ્ચિત, જ્યારે ફાયર વિભાગ બ્રિગેડ કોલ જાહેર કરતી હોય છે એટલે સીધી જ વાત છે કે અમદાવાદ શહેરના 14થી વધુ ફાયર સ્ટેશનો આવેલા છે, તમામ ફાયર સ્ટેશન ઉપરથી 2થી વધુ ફાયરની ગાડી નીકળી જતી હોય છે ત્યારે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતો હોય છે. ફાયર જવાનોનો જે સ્ટાફ છે તે મોટાભાગનો ફાયર જવાનોનો સ્ટાફ આગને કંટ્રોલ કરવા માટે અત્યારે ઘટના સ્થળે છે. ફાયર ચીફ ફાયર અધિકારી કે જે ગાંધીનગર ખાતે હતા તે પણ આ ઘટનાને પગલે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, તે પણ ની સાથે પણ વાતચીત કરવા
કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ચોક્કસ માહિતી તેમની પાસેથી નથી મળી રહી. પરંતુ હાલ જ્યારે આગનો બ્રિગેડ કોલ ફાયર વિભાગ જાહેર કરે છે, એનો મતલબ કે આગનું પ્રમાણ ખૂબ જ મોટું છે, સાથે જ કેટલીક કેજ્યુલિટી પણ થઈ હોઈ શકી છે. તમામ બાબતો અત્યારે શક્યતાઓના આધાર ઉપર છે, પરંતુ ચોક્કસ માહિતી કેવી રીતે ઘણું જ મુશ્કેલ છે. જ્યાં સુધી ઇસરો ખાતેથી અંદરથી કોઈ અધિકારી દ્વારા માહિતી બહાર નહીં આપવામાં આવે ત્યાં સુધી હજુ સ્પષ્ટતા કરવી કે કેટલી કેજ્યુલિટી છે, આગનું પ્રમાણ હવે અંદર કેટલું છે. હાલ માત્ર હું ફરી એકવાર અમારા કેમેરામેનને અહીંયા કહેવા માંગીશ કે ઇસરો ખાતેના દ્રશ્ય બતાવે કે ઇસરો જે સેન્ટર આવેલું છે ક્યાંક હાલ જે જગ્યા અગાઉ બતાવી તે જ જગ્યા પરથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે. એટલે કહી શકાય કે આગ જ્યારે લાગે છે ત્યારે આગ જે સ્થળ પર લાગેલી છે તે સ્થળ પરથી જો બુજાય તે બાદ જ આ ધુમાડા દૂર થઈ શકશે, અને ધુમાડા દૂર થયા બાદ જ ફાયરના જવાનો આગનું સ્થળ જે જગ્યાએ છે તે આગના સ્થળ પર પહોંચી શકશે અને આગ પર કંટ્રોલ મેળવી શકશે. હાલ તમામ પ્રકારની છેલ્લા 1.5 કલાકથી આગ બુઝાવવા માટે કામગીરી ચાલી રહી છે. જે 37 નંબરનું જે યુનિટ આવેલું છે, જે રિસર્ચ સેન્ટર છે, ત્યાં અંદર પહોંચવા માટે ફાયર જવાનો દ્વારા પ્રયત્ન પણ કરવામાં આવી છે. જે માહિતી સામે આવી છે તે માહિતી મુજબ જો કહી શકાય તો આગ કંટ્રોલ ક્યારે આવશે તે કેવું ઘણું જ મુશ્કેલ બન્યું છે. ત્યારે